करजन તાલુકાના માત્રોજ ગામના નાળા પાસેથી ગેરકાયદેસર ઇકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઈસમને રૂપિયા 28,000ના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ઇકો ગાડી કિંમત રૂપિયા 2,05,000નો એક મોબાઈલ મળી કુલ મુદ્દામાલ 2,30,500 કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર કરજણ પોલીસ ગત રોજ સાંજના સમયમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક સિલ્વર કલરની ઇકો ગાડી કરજણ તાલુકાના ઓસલામથી સાસરોદવાડી કેનાલ ઉપરથી માત્રોજ જનાર છે અને તેમાં વિદેશી દારૂ ભરેલો છે એવી બાતમી મળી હતી મળેલી બાતમીના આધારે કરજણ પોલીસ બાતમીવાળી માત્રોજ ગામ બસ સ્ટેન્ડ પાસે આવેલ નાળા ઉપર આવી જગ્યાને કોર્ડન કરી વોચમાં ગોઠવાયા હતા તે દરમિયાન ઉપરોક્ત વર્ણનવાળી સિલ્વર કલરની ઇકો ગાડી નંબર GJ23 M4779 આવી પહોંચતા તેણે રોકી રોડની સાઈડમાં ઊભી કરાવી હતી ગાડીના ચાલકનું નામ પૂછતા હર્ષદભાઈ ઉર્ફે હિતેશ જશુભાઈ પટેલ રહે ઓસલામ તાલુકો કરજણ જણાવ્યું હતું ત્યારબાદ ગાડીની તપાસ કરતા ગાડીના પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આમ પોલીસને ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતા હર્ષદ ઉર્ફે હિતેશ જશુ પટેલની અટકાયત કરી વિદેશી દારૂની બોટલો અને કાચના ક્વાટરિયા મળી કુલ નંગ 141 કિંમત રૂપિયા 28,000 ઇકો ગાડી કિંમત રૂપિયા 2,00,000 એક મોબાઈલ કિંમત રૂપિયા 2,500 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 2,30,500 કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અનસ પતાલા બીએ ન્યૂઝ ગુજરાતી કરજણ ગુજરાતના સમાચાર આંગળી નેટેડવે આપના ફોનમાં જોવા માટે બીએ ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજને લાઈક કરો ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને આપના મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો